નમસ્કાર મિત્રો ધંધાકીય વ્યવસ્થા અને સંચાલનમાં આજનો આપણો વિષય ઔદ્યોગિક જુસ્સો ઇન્ડસ્ટ્રીયલ મોરલ એ વિષય પર ચર્ચા કરવા અમે આપની સામે ઉપસ્થિત છીએ મારી સાથે પ્રાધ્યાપક એસ એચ પટેલ સાહેબ જેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કોમર્સ વિભાગના ડીન રહી ચૂકેલા છે તેમજ પ્રાધ્યાપક હેમાંગીની ઠાકોર નરોડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ આજના વિષય પર ચર્ચા કરવા જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે કોઈ પણ એકમના અસ્તિત્વ અથવા પ્રતિષ્ઠા તેના કર્મચારીના જુસ્સા પર જુસ્સા પરથી પ્રતિબિંબિત થાય છે તેમાં કાર્ય કરતા કર્મચારીઓ કયા જુસ્સાથી ને કઈ રીતે કાર્ય કરે છે એ સંદર્ભે એકમની બજારમાં પ્રતિષ્ઠા આપણે આંકી શકીએ છીએ તો આવો જુસ્સા વિશે ચર્ચા કરવા પ્રાધ્યાપક એસ એચ પડે સાહેબને વિનંતી કરું કે જુસ્સાથી આપણને માહિતગાર કરશે પડે સાહેબ મિત્રો આજે આપણે જુસ્સા વિશે વાત કરવાના છીએ કોઈપણ વિષયની શરૂઆત કરતાં પહેલાં એ વિષયની વ્યાખ્યા અને અર્થ સમજવો બહુ જરૂરી છે જુદા જુદા લેખકોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે એમાં આપણે બે મહત્વની વ્યાખ્યાઓ જોઈશું ડૉક્ટર ટેરીનું નામ તો સંચાલન ક્ષેત્રે ખ્યાતનામ છે ડૉક્ટર ટેરીએ જુસ્સા વિશે આ પ્રમાણે વ્યાખ્યા આપી છે વ્યક્તિઓની પોતાના એકમ પ્રત્યે લાગણી અને માનસિક પરિસ્થિતિ એટલે જુસ્સો એકમમાં કામ કરતા કર્મચારીઓ કામદારો અધિકારીઓ એકમ પ્રત્યે કેવી લાગણી ધરાવે છે માનની લાગણી ધરાવે છે એમને એકમમાં કામ કરવાની મજા આવે છે રુચિ છે એકમ પ્રત્યે લગાવ છે એમની એકમ પ્રત્યેની જે આ માનસિક પરિસ્થિતિ છે એમના જે એકમ પ્રત્યેના અભિગમ છે એના ઉપરથી કર્મચારીનો જુસ્સો કેવો છે એનો ખ્યાલ આવે કર્મચારી જો એને કામમાં મજા પડતી હોય એના જે એકમનું પર્યાવરણ છે એ એને બહુ આનંદદાયક લાગતું હોય તો એ એનો જે જુસ્સો છે એ ઊંચા પ્રકારનો છે એમ કહી શકીએ અને એની જે માનસિક પરિસ્થિતિ છે એમાં એને સંતોષ છે એ કામગીરીની પરિસ્થિતિથી એને સંતોષ છે અને એ રીતે કર્મચારી ઊંચો જુસ્સો ધરાવે છે એમ કહી શકાય બીજી એક વ્યાખ્યા છે વ્યવસ્થા વ્યવસ્થાતંત્રમાં સંતોષકારક ટકી રહેવા અને નિર્ધારિત ધ્યેયને પાર પાડવા માટેનું વલણ એટલે જુસ્સો તો વ્યવસ્થા તંત્રમાં જે કામદારો કર્મચારીઓ કામ કરે છે જો એમને એ કામગીરીથી કારખાનાના પર્યાવરણથી એકમના પર્યાવરણથી એના સંચાલકોથી સંતોષ હશે તો એમનો જુસ્સો ઊંચો છે અને એ બીજે જવા પ્રયત્ન કરશે નહીં એમને એ સંસ્થામાં જ એમની પ્રગતિ કરવી છે વિકાસ કરવો છે અને ટકી રહેવા માટે એ પ્રયત્ન કરશે અને એ એકમને સદા વફાદાર રહેશે અને પરિણામે જે સંસ્થાનું નિર્ધારિત ધ્યેય છે એ ધ્યેયને હાંસલ કરવા માટે પાર પાડવા માટે એના સક્રિય પ્રયત્નો હશે એનામાં ઉત્સાહ હશે અને એ સંસ્થાને બહુ ફાયદાકારક વસ્તુ છે સંસ્થા માટે બહુ લાભદાયી વસ્તુ છે અને એવી સંસ્થા પ્રગતિ કરી શકે હવે હું મારા મિત્ર આશિષભાઈ દવેને જુસ્સાને અસર કરતા પરિબળો વિશે વાત કરવા કહીશ સામાન્યતઃ કર્મચારીનો જુસ્સો ઘણા બધા પરિબળોથી પ્રભાવિત થતો આપણને જોવા મળે છે પરંતુ છતાં પણ આ બધા પરિબળોને જો આપણે વિભાજીત કરવા હોય તો એને ત્રણ કેટેગરીમાં આપણે વહેંચી શકીએ છીએ જુસ્સાને અસર કરતું એક સૌથી અગત્ય સૌથી અગત્યનું પરિબળ તરીકે આપણે વિભાજિત કરવા હોય તો કર્મચારી વિષયક પરિબળો સંસ્થાકીય પરિબળો અને અન્ય પરિબળો કર્મચારી આ ત્રણ કેટેગરીમાં ત્રણ વિભાગમાં પરિબળોથી પ્રભાવિત થતો જોવા મળે છે તો આ આપણે સૌથી પહેલાં જુસ્સાને અસર કરતાં કર્મચારી વિષયક પરિબળો વિશે ચર્ચા કરીએ જુસ્સાને અસર કરતાં કર્મચારી વિષયક પરિબળોમાં કર્મચારી કેવા પ્રકારની માન્યતા અને સમજ ધરાવે છે કર્મચારી પોતાની માનસિકતા કઈ કક્ષાની છે અને એની કોઈપણ પરિસ્થિતિને સમજવાની માન્યતા કયા પ્રકારની છે અથવા સમજ સમજવાની ક્ષમતા કયા પ્રકારની છે એ આધારે કર્મચારીનો જુસ્સો ફલિત થતો આપણને જોવા મળે છે કર્મચારી અમુક પ્રકારની માન્યતા ધરાવતો હોય છે અને જે માન્યતા એના જુસ્સાને પ્રભાવિત કરતી જોવા મળે છે અને જો કર્મચારી બીજો પરિબળ આપણી પાસે છે કર્મચારીની ઉંમર કર્મચારી કઈ ઉંમરનો છે ઉંમર પ્રમાણે કર્મચારીનો જુસ્સો જુદી જુદી કક્ષાએ જોવા મળે છે ઉંમર પ્રમાણે એની સમજ જુદી જુદી કક્ષાની જોવા મળે છે ઉંમર પ્રમાણે એની માન્યતાઓ પણ બદલાતી રહે છે એક ઉંમરમાં ઉંમરમાં કર્મચારી અમુક બાબતને અથવા અમુક વર્તણૂકને નકારાત્મક રીતે જોતો જોતો જોવા મળે છે અને એ અમુક ઉંમરના સ્ટેજે પહોંચ્યા પછી અમુક ઉંમરની કક્ષાએ પહોંચ્યા પછી એ જ કર્મચારી એ જ બાબતને હકારાત્મક રીતે જોતો થયેલો આપણને જોવા મળેલો છે કર્મચારી શૈક્ષણિક કઈ લાયકાત ધરાવે છે એની શૈક્ષણિક લાયકાત પણ એના જુસ્સાને અસર પ્રભાવિત કરતી બાબત છે એવું મારું માનવું છે અને એ સંદર્ભે આપણે વાત કરીએ તો કર્મચારી શિક્ષણની કઈ કક્ષા ધરાવે છે એની મેટ્રિક્યુલેટ મેટ્રિક્યુલેટ શિક્ષણ મેળવેલું છે ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે પ્રોફેશનલ શિક્ષણ મેળવેલું છે વ્યવસાયિક શિક્ષણ મેળવેલું છે એ પ્રમાણે એની જુસ્સાની કક્ષા જુસ્સાની માત્રા અથવા જુસ્સો ઊંચો અથવા જુસ્સો નીચો જોવા મળે છે સામાન્ય તો જુસ્સો છે એ એક સપાટીથી ઊંચો હોય છે એકમને પ્રગતિ તરફ લઈ જાય છે અને એક સપાટીથી નીચો હોય છે જે એકમને અધોગતિ તરફ લઈ જાય છે એટલે કે નાદુરસ્ત સ્થિતિ જોવા મળે છે એકમની તંદુરસ્ત સ્થિતિ એટલે જુસ્સાની એક સપાટી આપણે જાળવી રાખવી પડે છે જેને આપણે વાત કરીએ તો એને બે ભાગમાં વહેંચી શકીએ આપણે દાખલા તરીકે અભિપ્રેરણની બાબતની ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આપણને હઝબર્ગના સિદ્ધાંત પ્રમાણે બે પ્રકારના પરિબળ જોવા મળે છે એક સ્થિતિના પરિબળો અને એક પ્રોત્સાહક પરિબળો એમ જુસ્સાની એક સપાટી છે જે તંદુરસ્તી જાળવા માટે જરૂરી છે એથી વધુ જુસ્સો એકમને પ્રગતિ તરફ લઈ જઈ શકે છે કર્મચારીની નિષ્ઠા તરફ દોરી જાય છે જ્યારે એથી નીચો જુસ્સો એટલે કે નીચી કક્ષાનો જુસ્સો જે એક અમને અધોગતિ તરફ અથવા નકારાત્મક અસર કરતો આપણને જોવા મળે છે એટલે કે શિક્ષણ છે એ જુસ્સા ઉપર અસર કરતું એક અગત્યનું પરિબળ છે ઉંમર છે કર્મચારીની એ જુસ્સા ઉપર અસર કરતું અગત્યનું પરિબળ છે ઘણા બધા પરિબળો એવા છે કે વેતન સંબંધિત કર્મચારીની પોતાની અનુભૂતિ કેવી છે એસ પટેલ સાહેબ આ સંદર્ભે હું આપની સાથે વાત કરું તો એવું કહી શકીએ કે વેતન સંબંધિત અનુભૂતિ કર્મચારી કઈ રીતે અનુભવતો હોય છે સાહેબ આપનું એના વિશે શું કહેવું છે બરાબર છે આશિષભાઈ કે પાયાની વસ્તુ છે વેતન એ કર્મચારીને જે વેતન મળે છે એનાથી કર્મચારી સંતુષ્ટ છે કે કેમ એ બહુ મહત્ત્વની બાબત છે કર્મચારી જો એમ લાગે કે મને મારું જે કામ છે એના કરતાં વેતન ઘણું ઓછું છે મારું શોષણ થાય છે અથવા તો મને બીજે તક નથી એટલે હું બીજે જઈ શકતો નથી તો એનો જુસ્સો નીચો હશે પરંતુ જો કર્મચારીઓ સંતોષકારક વેતન મળતું હશે તો એનો જુસ્સો વધારે હશે દાખલા તરીકે ભારતમાં જે ઉત્પાદકતા છે એ બહુ નીચી છે તો એનું એક કારણ છે વેતન નીચા છે હવે તમને હું જાપાનની સ્ટીલ કંપનીઓ જે છે એનો ઉદાહરણ આપીશ કે એક રિસર્ચ પેપરમાં મેં વાંચ્યું હતું કે જાપાનની સ્ટીલ કંપનીઓ છે એ સ્ટીલ કંપનીઓ સ્ટીલનું ઉત્પાદન કરે છે બરાબર છે એ સ્ટીલ કાચું લોખંડ છે એ જાપાનનું નથી થતું એ પરદેશથી મંગાવે છે પણ એ જાપાન જે છે સ્ટીલનું ઉત્પાદન એટલું સરસ કરે છે એની ગુણવત્તા જે છે અને આપણા જે કર્મચારીઓ છે ભારતના કર્મચારીઓ એના કરતાં જાપાનના સ્ટીલના કર્મચારીઓને નવ ગણું વેતન આપવા હોય છે નવ ગણું વેતન આપવા હોય છે તો એની અસર પ્રોડક્ટિવિટી પર વસ્તુની ગુણવત્તા પર કારણ કે એનું ઊંચું મોરલ જે છે એ જળવાઈ રહે છે તો વેતન અને વેતન સંબંધી બીજી જે બાબતો છે બોનસ છે અને પ્રોત્સાહક વેતન યોજનાઓ છે તો આ બધા જે લાભ છે એ લાભ કારણ કે કોઈ પણ કર્મચારી છે એ છેવટે એનું જે કુટુંબ છે પોતે છે એનું આર્થિક સુખ છે એ વેતન પર નિર્ભર રાખે છે બરાબર છે એટલે એને એમ લાગે કે મને નહીં મારા આ વેતનમાં સંતોષ છે તો એનો જુસ્સો ઊંચો હશે પણ જો એને વેતન સંબંધી કચવાટ હશે તો એનો જુસ્સો નીચો હશે હવે જૂથના હેતુમાં વિશ્વાસ કર્મચારીના જુસ્સામાં વધારો કે ઘટાડો કરે છે જ્યારે કર્મચારીને પોતાના જૂથમાં પોતાના એકમના હેતુઓ પર જ વિશ્વાસ નથી કર્મચારી પોતાના એકમના હેતુઓ ને નકારાત્મક રીતે જોવે છે ત્યારે કર્મચારીનો જુસ્સો નીચી કક્ષાએ જતો આપણને જોવા મળે છે કર્મચારી પોતાના એકમના હેતુ સાથે સંલગ્ન ન હોય દાખલા તરીકે આજે ઉચ્ચ શિક્ષણમાં થઈ રહેલા ધરમૂળ પરિવર્તનોના પરિવર્તનો જે થ કરવા તરફ જઈ રહ્યા છીએ આપણે આ હેતુમાં મને પોતાને જ જ્યારે વિશ્વાસ ન હોય તો હું ક્યારેય પણ જુસ્સાથી એ હેતુની પૂર્તિ માટે અથવા એકમના ધ્યેયની સિદ્ધિ માટે કામ કરી શકતો નથી સૌથી પહેલાં કર્મચારીમાં એકમના હેતુમાં વિશ્વાસ જગાવવો જોઈએ આવું મારું માનવું છે આ સંદર્ભે સાહેબ આપનું કેવું શું છે કે આપ શું જણાવો છો કે છે હા કે જે હેતુ છે એક તો સ્પષ્ટ હોવા જોઈએ જે ધંધાના હેતુ જી અને બીજું એચીવેબલ કે કામદારો કર્મચારીઓ અધિકારીઓને જે હેતુઓ સોંપવામાં આવે છે તો જે હેતુઓ સિદ્ધ કરવાના છે જીજ એ એ એચિવ કરી શકે એવા હોવા જોઈએ ખાલી આદર્શમાં જ ન માનવું જોઈએ બરાબર છે અને જો એચીવેબલ હશે તો એમને જૂથના જે હેતુઓ છે એમાં કર્મચારીને વિશ્વાસ બેસશે અને વિશ્વાસ બેસે તો સ્વાભાવિક રીતે એ કામ પ્રત્યે રૂચિ ધરાવશે અને પરિણામે એનો જુસ્સો ઊંચો રહેશે અને એનો સહકાર પણ સારો મળશે અને એમાં સિદ્ધિ પણ મળશે એટલે કે હેતુઓ એવા ફોર્મ કરવા જોઈએ કે જે એચિવેબલ હોય એવું આપનું કહેવું છે અને સાથે સાથે એ હેતુઓમાં એમનો વિશ્વાસ જગાવવો જોઈએ બરાબર છે એટલે એ વિશ્વાસ હશે તો કર્મચારીનો જુસ્સો ઊંચો આપણને જોવા મળશે અને એ વિશ્વાસ જો નીચી કક્ષાએ હશે તો કર્મચારી જુસ્સાભેર કામ કરતો નહીં હોય અથવા એકમના ધ્યેય સિદ્ધિથી પોતાનો રસ્તો થોડો અલગ ચાતરીને ચાલતો આપણને જોવા મળશે આ જ રીતે જુસ્સાને અસર કરતું કર્મચારી વિષયક એક પરિબળ કેવું હોય તો નેતૃત્વમાં વિશ્વાસ કે જે નેતા એકમના ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરી રહ્યો છે એ નેતાની નેતાગીરી ઉપર કેટલો વિશ્વાસ છે એ પણ કર્મચારીના જુસ્સાને અસર કરતું એક અગત્યનું પરિબળ આપણે જોઈ શકીએ છીએ અથવા માની શકીએ છીએ એટલે કે નેતૃત્વમાં વિશ્વાસ જે કર્મચારીમાં છે એ કર્મચારીનો જુસ્સો ઊંચો જોવા મળે છે જે કર્મચારીને પોતાના નેતા એટલે કે સુપરવાઇઝર મેનેજર કે પોતાના સંચાલકો પર વિશ્વાસ નથી અથવા સંચાલકોની ક્ષમતા ઉપર વિશ્વાસ નથી બેન એ કર્મચારી સામાન્યતા આપણને નીચા જુસ્સાથી કાર્ય કરતો જોવા મળે છે એટલે કે જુસ્સા ઉપર અસર કરતું કર્મચારી વિષયક પરિબળમાં એક નેતૃત્વનો વિશ્વાસ પણ આપણે માની શકીએ છીએ અને સાથે સાથે જુસ્સા ઉપર અસર કરતું કર્મચારી વિષયક એક પરિબળ વાત કરવું હોય સાહેબ એના પર હું વધારે પ્રકાશ પાડી શકું જી સર કે વર્ષો પહેલાં જી સાહેબ ફોર્ડ જે કાળું ઉત્પાદન કરશે એનરી ફોર્ડ વર્ષો પહેલાં જી સર તો ફોર્ડની કંપનીમાં કામદારોએ હડતાળ પાડી જી સર અને એ હડતાળ કામદારો પાછી ખેંચે એ માટે અધિકારીઓ એ કામદારો સાથે મસલત શરૂ કરી ડાયરેક્ટરોએ મસલત શરૂ કરી પણ કંઈ પણ પરિણામ આવ્યું નહીં જી કામદારો મક્કમ રહ્યા અને હડતાળ ચાલુ રહી છેવટે હેનરી ફોર્ડ એ જે પ્રેસિડેન્ટ હતા ફોર્ડના ફોર્ડ કંપનીના જી સર એમને ઇન્વોલ્વ થવું પડ્યું કામદારોની સભા બોલાવી કામદારોની સભા બોલાવ્યા પછી એમણે બે જ લીટી કહી કોઈ સમજૂતી નહીં કશું નહીં કે તમે મારા બાળકો છો અને હું તમારો પિતા છું ચાલો કામ પર લાગી જાઓ એટલે કામદારનો વિશ્વાસ આવ્યો કે જે હેન્દ્રી ફોર્ડે કહ્યું છે એટલે આપણી માગણીઓ છે એ સ્વીકારી જવાની અને હડતાળ સમેટાઈ ગઈ તો આ અસરકારક નેતૃત્વ કેટલી અસર કરે છે એ આપણને આજે ઉદાહરણ છે એ ઉપરથી જાણવા મળે છે તો અસરકારક નેતૃત્વમાં તો આપણે એવું કહી શકીએ સાહેબ કે આમાં તત્વનો સ્વીકાર હોય ત્યારે તે આ નેતૃત્વ અસર કરે છે બાકી તત્વના સ્વીકાર વગરનું નેતૃત્વ ક્યારેય પણ ને પોતાના કર્મચારીઓમાં વિશ્વાસ પેદા કરી શકતો નથી આ સાથે સાથે વાત કરું તો જેમ નેતૃત્વમાં વિશ્વાસ છે બેન એ જ રીતના જુસ્સો વધારવા સંદર્ભે અથવા કર્મચારીનો જુસ્સો પોતાના સાથી કર્મચારીની ટીમ કે મારા સાથી કર્મચારીઓ કઈ કક્ષાના છે અથવા કોઈ પણ ધ્યેય અથવા કોઈપણ હેતુઓ સિદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે એમાં રહેલા વિશ્વાસ પર પણ કર્મચારીનો જુસ્સો આધારિત છે એવું કહેવામાં આવે છે એ વિશે બેન આપશું આપનું શું કહેવું છે આશિષભાઈ તદ્દન સાચી છે આ વાત જુસ્સાને અસર કરતાં જે પરિબળો તમે ચર્ચા એસ પટેલ સાહેબે કીધું એ અનુસાર આ વાત હું સ્વીકારું છું હું તમને એક વાત જણાવું વર્ષો પહેલાં આપણે સૌ એ વાતથી જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજી શાસન ભારત ઉપર હતું એ વખતે અંગ્રેજી શાસન બ્રિટિશરોએ એક નિયમ બનાવ્યો હતો ભાગલા પાડો અને રાજ્ય કરો આ નીતિ એમણે અપનાવી હતી એટલે કે જે પણ વ્યક્તિઓ છે એમને અંદરો અંદર લડાવવા અને પોતે પોતાનો ફાયદો સિદ્ધ કરવો પરંતુ તમે જોયું કે અંગ્રેજી શાસન વધુ સમય ચાલી શક્યું નહીં કારણ કે જ્યાં પણ મિત્રતા નથી યા જ્યાં પણ સમજૂતી નથી એ યોગ્ય રીતે ચાલી શકતું નથી આપણે કોઈ એક ધંધાકીય એકમની વાત કરીએ તો એની અંદર કામ કરતા કર્મચારીઓ જો અંદરો અંદર સુલભથી સુમેળથી અને સારી રીતે કાર્ય કરતા હશે એટલે કે એમની વચ્ચે કોઈ ગેરસમજ કોઈ દુશ્મનાવટ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નોની ચર્ચા નહીં હોય અથવા તો એક સુલભભર્યું વાતાવરણ એકમમાં જો આપણે ઊભું કરી શકીશું તો કર્મચારીનું કાર્ય કરવાનો જુસ્સો ચોક્કસ ઊંચો જશે પરંતુ જો કોઈ કર્મચારીને જે જગ્યાએ કાર્ય કરવાનું છે કર્મચારીને જે જગ્યાએ કાર્ય કરવાનું છે આશિષભાઈ એ જગ્યાએ એને એનું મૈત્રિક વાતાવરણ મળવું જોઈએ જો એના મિત્ર સાથે એટલે કે સહકર્મચારી સાથે સુમેળભર્યા સંબંધ નહીં હોય તો એનો જુસ્સો નીચો જતો જશે